રસ્તા ભીના થતા નથી. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. વરસાદ પડે છે ને રસ્તા ભીના નથી, તો રસ્તા ભીના થતા નથી. બીજું જો 2^x બે કી સંખ્યા હોય તો તે ધન છે. અહીં x બિલોંગ્સ ટુ n ધર્મા એક શરત મૂકી દીધી કે ભાઈ 2^x બે કી સંખ્યા હોય તો એ ધન થાય. તો આનું સત્યાર્થના મૂલ્ય ચકાસે પેલા એના ઘટક વિધાન લખે. 2^x એક કી સંખ્યા છે. પછી કયું આ ઘટક વિધાન છે? કારણ કે આપણે સત્યાર્થના મૂલ્ય કેવું છે એટલે તે ધન, તેને એટલે 2^x ધન છે. હાલો p કેવું થયું? તો કે સાચું એ આપણે બનાવવાનું કે 2^x બે કી હોય તો 2^x ધન થાય કે ન થાય, તો કે આ થવાની છે. તેથી p ઇમ્પ્લાઇડ q નું સત્યાર્થતા મૂલ્ય કેવું થાય? તો કે t થશે. કેમ t થાય? t એક હોય તો જે બાકી t આ સત્યાર્થતા મૂલ્ય. હવે એનું નિષેધ x બે કી સંખ્યા છે અને નિષેધ થયો એટલે તે ધન નથી. તે એટલે 2^x અને તે ધન નથી. એટલે 2^x બે કી સંખ્યા છે અને તે ધન નથી. ફરી વખત જોઈ એનું ઉદાહરણ. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય એનું નિષેધ લખો. તો કે વરસાદ પડે છે એટલે p થયું અને અને રસ્તા ભીના નથી. મુકામ કે નિષેધ ક્યુ લખવાનો. પછી બીજું હતું કે જો 2^x બે કી સંખ્યા હોય તો તે ધન છે. સ્ટુડન્ટ સ્ટુડન્ટ માટે ની વાત હતી. ઘટક વિધાન કે હોય તો p 2^x ધન છે. q તે એટલે 2^x અલા p 2^x બે કી સંખ્યા છે અને q તે ધન છે. તે એટલે 2^x ધન છે. એ ઘટક વિધાન એનું સત્યાર્થ મૂલ્ય તો બે કેવા થયા? સાચા. તો p ઇમ્પ્લાઇડ q નું સત્યાર્થ મૂલ્ય કેવું થઈ જાય? તો કે t થાય. હવે એનું નિષેધ લખો કે જો 2^x બે કી સંખ્યા હોય તો તે ધન છે એનું નિષેધ લખો. તો 2^x બે કી સંખ્યા છે. 2^x બે કી સંખ્યા છે અને તે ધન નથી. અને તે ધન નથી. રેડી? આટલા વ્યવસ્થિત રીતે જોઈ લો પછી આપણે આગળનો પોઈન્ટ ચાલુ કરી વ્યવસ્થિત રીતે જોઈ લો. હવે કે હવેનો પોઈન્ટ આવે જો p તો અને તો જ q, p તો અને તો જ q એમ કહેવાય આ p તો અને તો જ q. જો q તો p નું
સંયોજન છે વિપ્રેરણ શું છે જો p તો q અને જો q તો p એનું સંયોજન છે એટલે કે વિપ્રેરણ આવી રીતે દર્શાવાય p ડબલ ઇમ્પ્લાઇડ q હવે એના વિશે થોડું તમને કહું જો p ડબલ ઇમ્પ્લાઇડ q હવે એક બાજુનો એરો કાઢી નાખો માનો કે આ એરો કાઢી નાખો તો આવું થાય કે નહીં તો જો એવું થયું જો p તો q હવે કોઈ બાજુનો એરો કાઢી નાખો આને શું કહેવાય q ઇમ્પ્લાઇડ p કહેવાય જો એરો આ બાજુ છે q ઇમ્પ્લાઇડ p એને કહેવાય જો q તો p કહેવાય કે નહીં આમ કહેવાય હાઈ ને q ઇમ્પ્લાઇડ p એટલે જો q તો p ટૂંકમાં આ બાજુ નો એરો કાઢ નાખો p ઇમ્પ્લાઇડ q આ બાજુ નો એરો કાઢ નાખો q ઇમ્પ્લાઇડ p એટલે કે દ્વિપ્રેરણ શું છે જો p તો q અને જો q તો p આનું સંયોજન છે એટલે એને દર્શાવાય p ડબલ ઇમ્પ્લાઇડ q ખબર પડી રેડી હવે આનો એક સત્યાર્થતા મૂલ્ય આનો સત્યાર્થતા મૂલ્ય તો એના સત્યાર્થતા મૂલ્ય માટે સત્યાર્થતા મૂલ્ય માટે p સાચું તો q સાચું p સાચું q સાચું તો દ્વિપ્રેરણ સાચું t p ખોટું q ખોટું તો p ડબલ ઇમ્પ્લાઇડ q નું સત્યાર્થતા મૂલ્ય તમારે જો બંને સમાન હોય જો બંનેના સત્યાર્થતા મૂલ્ય સમાન હોય બંનેના સત્યાર્થતા મૂલ્ય સમાન હોય તો દ્વિપ્રેરણનું સત્યાર્થતા મૂલ્ય t થશે દ્વિપ્રેરણનું સત્યાર્થતા મૂલ્ય t થશે અન્ય કોઈ પણ વિકલ્પમાં f અન્ય કોઈ પણ વિકલ્પમાં f થશે રેડી આટલું વ્યવસ્થિત રીતે જોઈ લો પછી હવે કાલના લેક્ચરમાં માત્ર બે પોઈન્ટ બાકી છે રેડી જોઈ લો વ્યવસ્થિત અને લખી નાખો